नमस्कार मित्रों, स्वागत है आप सर्वनो आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपने धोरण चार विषय गुजराती जेनी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा आपणे पाठ नंबर 3 संखलानी बहन छिपली जेनु संपूर्ण सॉल्यूशन आ वीडियोनी अंदर जोशुं। आपणी आ चेनल पर धोरण 4 ना तमाम विषयना बधा ज पाठनी वीडियो सॉल्यूशननी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स ने अंदर आपेली छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुप ने अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुप नी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्स ने अंदर आपेली छे, जेनी मदद थी तमे अमारा व्हाट्सअप ग्रुप ने अंदर जोड़ाई शकशो अने जेमा तमने तमाम पाठ नी लिंक पण मळी रहेशे। तो चलो आपणे जोईए स्व अध्ययन पोथी नुं सोल्यूशन। प्रश्न नंबर 1, फकरानुं वाचन करो अने कૌંસમાં આપેલ વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો। અહીં તમને જે ફકરો આપેલો છે તેની અંદર તમારે વિરામ ચિહ્નો લગાવી અને ફકરો ફરીથી લખવાનો છે। તો જો અહીં આપણે તે ફકરો દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા, અલ્પવિરામ, ખરીદવા ટોળે વળી ગયા, પૂર્ણવિરામ, શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી, પૂર્ણવિરામ, રાખડીઓ જોતા જ દિયા બોલી, અલ્પવિરામ, અરે વાહ, ઉદ્ગાર ચિહ્ન, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી, પ્રશ્નાચિહ્ન, મેં તો પહેલી જ વાર જોઈ, પૂર્ણવિરામ, ત્યાં જ રિયા બોલી, અલ્પવિરામ, અવતરણ ચિહ્નમાં દિવ્યેશ, અલ્પવિરામ, આ રાખડી મારા માટે ને, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન પૂરા, દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું, પૂર્ણવિરામ, મનોજ બોલ્યો, અલ્પવિરામ, અવતરણ ચિહ્નની અંદર તને કેવી રીતે ખબર પડી, પ્રશ્નચિહ્ન, અવતરણ ચિહ્ન પૂરા। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, આપેલ શબ્દનો ઉપયોગ કરી તેમાં નવા શબ્દો ઉમેરી વાક્ય બનાવો। બનાવેલ વાક્યમાં આપેલ શબ્દ સિવાય ક્યાં ક્યાં શબ્દો ઉમેર્યા તે લખો। જોઈએ ઉદાહરણની અંદર આપેલું છે નંબર 2 થી। ઝૂંપડી, તો કે ગામના પાદરે એક ઝૂંપડીમાં માજી રહેતા હતા, તો તેની અંદર કયા નવા શબ્દો ઉમેરાયેલા છે, તો કે ગામ, પાદર, એક, માજી અને રહેતા। ત્યાર પછી નંબર 3, પરચૂરણ, તો કે મેં બજારમાંથી પરચૂરણ ખરીદી કરી, તો નવા શબ્દો ક્યાં ઉમેર્યા છે, તો કે બજાર અને ખરીદી। ત્યાર પછી નંબર 4, બોક્સ, તો કે રિયાએ તેના બધા રમકડા અને બધી વસ્તુ બોક્સમાં ભરી, તો નવા શબ્દો રિયા, રમકડા, વસ્તુ, બધી અને ભરી। ત્યાર પછી નંબર 5, વિધિવત, તો શાળા છોડ્યા પછી તેને વિધિવત ખેતીકામ શરૂ કર્યું, નવા શબ્દો છે શાળા, છોડ્યા, ખેતીકામ અને શરૂ। ત્યાર પછી નંબર 6, મધુર, તો વનવગડામાં શાંત વાતાવરણમાં કોયલનો મધુર અવાજ સાંભળવો ખૂબ જ ગમે, નવા શબ્દો, તો કે વનવગડા, વાતાવરણ, કોયલ, અવાજ સાંભળવો અને ગમે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો, 10-1 વાક્યમાં લખો। જોઈએ, આ મારો મિત્ર દિવ્યેશ છે, તે મારી સાથે મારી શાળામાં જ ભણે છે, તેને હાથ વણાટની બધી જ વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમે છે, તેથી તે હંમેશા કંઈક નવું નવું બનાવતો રહે છે, તે ભણવામાં પણ ઘણો જ હોશિયાર છે, તે જાત જાતની વસ્તુઓ બનાવી શાળામાં લાવે છે, જે શાળામાં બાળકો ખરીદે છે, તે તેના પિતાને ખેતીકામમાં પણ મદદ કરે છે, દિવ્યેશ મહેનતુ અને પ્રયત્નશીલ છે, દિવ્યેશ ઘણીવાર તેના પિતાને ચાની લારીએ પણ મદદ કરતો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, આપેલા ચિત્રો પરથી 5 પ્રશ્નો બનાવો। અહીં તમને 2 ચિત્રો આપેલા છે તે પરથી તમારે 5 પ્રશ્નો બનાવવાના છે। તો જોઈએ આપણે તે 5 પ્રશ્નો, કે આપેલા બંને ચિત્રો ક્યાં તહેવારના છે, બીજું વાક્ય જોઈએ કે લારીવાળા ભાઈ શું વેચે છે, ત્રીજું વાક્ય જોઈએ તો કે પહેલા ચિત્રમાં બાળકો ક્યાં છે, ચોથું વાક્ય જોઈએ કે બંને ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે, પાંચમું વાક્ય જોઈએ તો કે બીજા ચિત્રમાં બાળકો ક્યાં છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કે દિવાસળી અથવા તો કુલ્ફીની સળીઓ અને દોરા અથવા તો સુતળી અને ગુંદરનો ઉપયોગ કરી આપેલ ચોરસમાં ઘર બનાવો, તે ઘર કેવી રીતે બનાવ્યું તેનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો જોઈએ કે સૌપ્રથમ એક કાગળ પર ઘર દોર્યું, પછી તે દોરેલા ઘર પર દિવાસળીની સળીઓ ગુંદરની મદદથી ચોંટાડી, ત્યારબાદ મેં તે દિવાસળી ઉપર સ્કેચ પેનથી કલર કરી દીધો, હવે તૈયાર થયેલું ઘર ખૂબ જ સુંદર દેખાય છે।
ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલ શબ્દનો ઉપયોગ કરી એક ફકરો લખો. તે ફકરાને સ અને શત પરથી શીર્ષક આપો. તો જોઈએ આપણે તેને આ રીતના શીર્ષક આપીશું કે સરોવરની શીતળતા. સરસપુર નામનું એક સુંદર ગામ હતું. ગામમાં એક રમણીય સુંદર સરોવર હતું. રાતના સમયે જ્યારે આકાશમાં ચાંદામામાનો પ્રકાશ દેખાતો ત્યારે સરોવરનું શીતળ પાણી જોવાનો અને સરોવર કાંઠે બેસવાનો ખૂબ આનંદ આવતો. એક સાંજે જ્યારે અતિશય ઠંડી હતી ત્યારે હું સરોવર કાંઠે બેઠો હતો. ત્યાં મેં સારસને જોયા. તેમનામાં ઘણો સંપ હતો. સંધ્યા ટાણે સરોવરના શાંત પાણી પાસે બેસી તેની મજા માણવામાં પણ કંઈક અલગ જ મજા છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્નના જવાબ લખો. નંબર 1, દિવ્યશ નવરાશના સમયે શું શું કરતો હતો? તો જવાબ આવશે કે દિવ્યશ નવરાશના સમયે તેના પિતાની ચાની લારી પર વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી વગેરે જેવા કામ કરતો હતો. ત્યાર પછી નંબર 2, કે દિવ્યશે બનાવેલી રાખડીઓના નામ લખો. તો જોઈએ કે કારેલાની રાખડી, લાકડાની રાખડી, સૂતરની રાખડી, ઘૂઘરાની રાખડી, મેઘધનુષની રાખડી, ફૂલની રાખડી વગેરે રાખડીઓ દિવ્યશે બનાવેલી છે. ત્યાર પછી નંબર 3, કે દિવ્યશ નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવતો હતો? તો જવાબ આવશે કે દિવ્યશ છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો, તૂટેલી બંગડીઓમાંથી તોરણ, કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો હતો. ત્યાર પછી નંબર 4, કે તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો તે લખો. જોઈએ કે અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ, સાદા કાગળમાંથી પાકીટ, તલવાર, હોડી વગેરે બનાવી શકીએ છીએ. નંબર 5, તમે નવરાશના સમયે શું શું કરો છો? તો જવાબ આવશે કે હું નવરાશના સમયે વાર્તાના પુસ્તકો વાંચું છું, મિત્રો સાથે ક્રિકેટ રમું છું, ઘરમાં પરિવાર સાથે ટીવી જોઉં છું. નંબર 6, કે તમારે રાખડીઓના નામ આપવા હોય તો કેવા નામ આપો? તો જવાબ આવશે કે લાલ રાખડી, કાર્ટૂન રાખડી, લાઇટવાળી રાખડી વગેરે નામ આપી શકાય. ત્યાર પછી જોઈએ નંબર 7, કે તમે તમારા કોઈ પણ મિત્રો માટે કેવી રાખડી બનાવશો, શા માટે? તો જવાબ આવશે કે હું મારા મિત્રો માટે ઊનમાંથી બનતી રાખડી, મોતીની રાખડી અને ચીપલાની રાખડી બનાવીશ, કારણ કે મારા મિત્રોને આ વસ્તુઓ ખૂબ જ ગમે છે. ત્યાર પછી નંબર 8, કે રક્ષાબંધનના દિવસે બધાને રાખડી બાંધતા જોઈ દિવ્યશની આંખોમાં આંસુ કેમ આવી ગયા? તો જવાબ આવશે કે દિવ્યશની બહેન ઢીંગલી થોડા સમય પહેલાં જ બીમારમાં સપડાઈને દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તેની યાદ આવતા દિવ્યશની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. અમાંથી વસ્તુઓને તેની સાથે સંબંધિત બના વાક્ય સાથે જોડો. તેને સંબંધિત તહેવારનું નામ લખો. જોઈએ આ વિભાગની અંદર આપેલું છે નંબર 1, પતંગ, દોરા અને તલના લાડુ. તો તેનો જવાબ આવશે નંબર 5, કે અમે મિત્રોએ ભેગા મળી સૌ પ્રથમ કિન્ના બાંધવાનું કામ કર્યું ઉત્તરાયણ. ત્યાર પછી નંબર 2, રેશમની દોરી. તો તેનો જવાબ આવશે કે રક્ષાબંધનના દિવસે મારી બહેન મારા હાથે રેશમની દોરી બાંધી. રક્ષાબંધન. ત્યાર પછી નંબર 3, રંગ, કપૂર અને ફૂલો. તો તેનો જવાબ આવશે કે મારી મમ્મીએ કેસુડાને પીસી રંગ બનાવ્યો. હોળી. ત્યાર પછી નંબર 4, માટલી, દીવો, માની, આરતી. તો તેનો જવાબ આવશે નંબર 2, સેજલ પોતાની સખીઓ સાથે નવે નવ દિવસ ગરબા રમવા જતી. નવરાત્રી. ત્યાર પછી જોઈએ નંબર 5, ક્રિસમસ ટ્રી અને કેક. તો તેનો જવાબ આવશે નંબર 3, શેરેના પ્રાર્થના કરવા માટે ચર્ચમાં ગઈ. ક્રિસમસ. ત્યાર પછી નંબર 6, રોજા, ચાંદ અને ખીર. તો જવાબ આવશે કે નંબર 4, તો રફીકે નમાજ પઢી રોજે રાખ્યો. તો જવાબ આવશે રમજાન. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9. અહીં તમને એક આપેલું છે કાવ્ય, કે ઝાકળની ચૂંદડીને ઉડતી જોઈ તેના બનાવનારને મળવાની બાળકોને ઈચ્છા થાય છે, તેમ જો તમને પતંગની સાથે ઉડવા મળે તો તમે ક્યાં જશો અને કોને મળશો? તો જવાબ આવશે કે મને જો પતંગ સાથે ઉડવા મળે તો મારે પરીઓના દેશમાં જવું છે
અને પરીઓને મળવું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 કે ગોળામાં આપેલા ચિહ્નોની મદદથી આપેલ મૂળાક્ષરનો ઉપયોગ કરી અને શબ્દ બનાવો. જોઈએ તો મ વત્તા, અહીં તમને ચિહ્ન પણ આપેલું છે, અને વત્તા જ, તો શબ્દ બનશે મૂજ. ત્યાર પછી બીજો શબ્દ બનશે સૂર, ત્રીજો શબ્દ બનશે ધરતી, ત્યાર પછી ચોથો શબ્દ સીમ, પાંચમો શબ્દ મીર અને છઠ્ઠો શબ્દ દિન. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 કે ફકરાનું વાંચન કરી કીડી જેવા ઝીણા ઝીણા અક્ષરે લખો. તો જોઈએ, આપણે ઝીણા ઝીણા અક્ષરે લખવાનું છે. તો આ રીતના આપણે ઝીણા ઝીણા અક્ષરે લખીશું કે ઉત્તરાયણ આવી સૌ રાજી રાજી, હું ને મારા મિત્રો રંગબેરંગી પતંગો ખરીદવા નીકળી પડ્યા. કોઈએ લાલ લીધી તો કોઈએ પીળી, કોઈએ વાદળી લીધી તો કોઈને કેસરી પ્રિય. મારા મિત્ર નીલને તો કચકડા વાળી જ ગમે, ખંભાતી, સુરતી, ચીલ, ચાંદેધાર, આંખેદાર, ખેસિયો, ફુદ્દુ એમ જાત જાતની ને ભાત ભાતની પતંગોનો ઢંગ લઈ હું પહોંચ્યો પપ્પા પાસે. કિન્ના તો પપ્પા જ બાંધે, આપણને એમાં બિલકુલ રસ ન પડે. હું પતંગ દોરાની તૈયારીમાં અને મમ્મી તલના લાડુ, ચીક્કી ગુલાબજાંબુ અને ખજૂર પાક બનાવવામાં તલ્લીન. મારી પસંદગીના મમરાના લાડુ તો ક્યારેય ના ભૂલે, સૌ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત. ક્યારેક તો થાય કે હું એકલો જ આખા આકાશને પતંગોથી રંગી દઉં. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ મળી રહે. તો ચાલો આપણે ફરી મળીશું પાઠ નંબર 4 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.